नमस्कार विद्यार्थी मित्रों, हूँ सुनील खलासी और मारी यूट्यूब चैनल SS एज्युकेशन में आप सौनु स्वागत है। विद्यार्थी मित्रों, आ पॉइंट आप खूबज अगत्यनो है। आ पॉइंट जो धोरण 8 में भने है एवं विद्यार्थी सुधी दरेके दरेक पहुँचा प्रयत्न करजो, खूबज उपयोगी थे। जो गरीब परिवार में विद्यार्थी आए थे, जहाँ माँ बाप की परिस्थिति आर्थिक रीते बहुत सारी नहीं, एवं विद्यार्थी सुधी खास आ विडियो ने पहुँचाड़जो। ए आ विडियो जोई ने कदाच विद्यार्थी परीक्षा आपे और विद्यार्थी पास थाय तेने घणो बधो लाभ थशे। एनी आज आपणे आ विडियो में बात करवाना छे। एटले सौथी पहला अगत्यनो पॉइंट आ छे के आ विडियो जे कोई पण जोई रह्या छे ए दरेके दरेक व्यक्ति, भले ए विडियो पोताना कामनो न होय, पोताना परिवारमां कोईक विद्यार्थी एवो होय जे 8मा धोरणमां भणतो होय, पोताना आजूबाजूमां कोईक विद्यार्थी एवो होय जे 8मा धोरणमां भणतो होय, एवा विद्यार्थी सुधी आ विडियो पहोंचाड़जो। કેમ કે આ વિડીયો એમના માટે ખૂબ જ અગત્યનો સાબિત થવાનો છે, એમની લાઈફની અંદર ટર્નિંગ પોઈન્ટ આ વિડીયો લાવશે। વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે। આપણે NMMS એટલે કે એક્ઝામ, NMSની જે એક્ઝામ છે એની આપણે વાત કરવાના છે। હવે આ NMMS શું છે તો વાત કરીએ પહેલાં। નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ એટલે કે શિષ્યવૃત્તિ યોજના આ સ્કીમ છે। આ યોજના હેઠળ સૌથી પહેલાં તમને એ વાત કરી લે કે શું મળશે તો દરેક વિદ્યાર્થીઓ વાત કરીએ તો આ યોજના હેઠળ માસિક રૂપિયા 1000 અને વાર્ષિક 12000 કેટલા વર્ષ સુધી મળશે? 4 વર્ષ। એટલે જે વિદ્યાર્થીની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એ વિદ્યાર્થી જો આ પરીક્ષા આપે અને ઉત્તીર્ણ એટલે કે પાસ થાય તો તેમને કેટલા મળશે? 48000 રૂપિયા મળશે। એટલે કે દર મહિને 1000 રૂપિયા એવા 4 વર્ષ સુધી, પણ વાર્ષિક 12000 ચૂકવવામાં આવે છે એટલે 4 વર્ષ સુધી 12000 રૂપિયા ગણીએ તો 48000 રૂપિયા થાય। ત્યાર પછી આ જ વિદ્યાર્થીઓ જો 10મા ધોરણમાં આવશે તો NTSCની એક પરીક્ષા આવે અને એ પરીક્ષા આપે તમને કોલેજ સુધીના અભ્યાસક્રમ સુધીના પૈસા મળે। એટલે આ સ્કોલરશિપ યોજના આજે ઘણા લોકોને નથી ખબર, એટલા માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ। એટલે જે કોઈ વિદ્યાર્થી તમારા આજુબાજુમાં રહેતો હોય, 8મા ધોરણમાં ભણતો હોય, એવા વિદ્યાર્થી સુધી ખાસ આ વિડીયોને પહોંચાડજો। આ વિડીયો બનાવ્યા પછી જે પરીક્ષા છે એ પરીક્ષાની તૈયારી કેવી રીતના કરવાની, એ પરીક્ષામાં શું વાંચવાનું, શું ભણવાનું, કેવી રીતના એ પરીક્ષા આપવાની, એની સંપૂર્ણ માહિતી આપણે આગળના બધા વિડીયોની અંદર આપીશું। આપણે એના લેક્ચર્સ પણ લઈશું, આપણે એના વિડીયો પણ બનાવીશું, જેથી કરીને વિદ્યાર્થીને ખબર પડે કે આ પરીક્ષા કેવી રીતના આપી શકાય। શરૂઆત કરીએ। પહેલાં તો ફોર્મ કેવી રીતના ભરવાનું, તો આ વેબસાઇટ છે www.sebexam.org। આ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરવાનું છે, પરંતુ આ ફોર્મ ભરતા નથી આવડતું એક પ્રશ્ન તમને થશો હશે, પણ વિદ્યાર્થી મિત્રો કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આ ફોર્મ તમારે નથી ભરવાનું, આ ફોર્મ તો તમે જે સારામાં ભણો છો ને એ સારામાં જઈને જણાવવાનું છે કે મારે આ NMMS એની પરીક્ષા મારે આપવાની છે, અને ત્યાંના શિક્ષકો, ત્યાંના આચાર્યશ્રી, એ ક્લાર્ક પાસે અથવા કોઈપણ પાસેથી એ સારાની જવાબદારી છે કે તમારું ફોર્મ ભરી આપશે। એટલે કોઈપણ જાતની મુશ્કેલી ઊભી થાય તો જણાવજો। ત્યાર પછીની વાત કરીએ, ફોર્મ ઓનલાઈન ભરવાની તારીખ શરૂઆત થઈ ગઈ છે। 11/10/2022 શરૂઆત થઈ ગઈ, આજે 4 દિવસ થઈ ગયા, અને 5/11/2022 એટલે ઝડપથી આ ફોર્મ ભરવાની તૈયારી કરજો। એનું એક જ કારણ છે કે 5/11/2022 એટલે વેકેશન હશે, અને વેકેશનના સમયગાળામાં સ્કૂલની અંદર કોઈપણ શિક્ષકો આવતા ન હશે, સ્કૂલની અંદર કોઈપણ પ્રિન્સિપલ કોઈક આવતા હોય, ક્લાર્ક આવતા હોય, પરંતુ આ ફોર્મ અત્યારથી ભરવાની તૈયારી કરો। મેક્સિમમ 2-3 દિવસની અંદર આ ફોર્મ ભરી દેજો, પછી જો વેકેશન પડી જાય તો પછી તમે ફોર્મ ભરી શકો નહીં, પછી તમારે જાતે વખતે ફોર્મ ભરવું પડે। વાત કરીએ પરીક્ષાની સંભવિત તારીખ, આ પરીક્ષા ક્યારે લેવાવાની છે તો December 2022માં અથવા January 2023માં। એટલે January-December ની અંદર આ સંભવિત તારીખ છે, January-December ની અંદર આ પરીક્ષા લેવાઈ જશે। પરંતુ આ પરીક્ષામાં શું વાંચવાનું, તમને વાત કરીએ પ્રમાણે કે આપણે એવા ઘણા બધા વિડીયો બનાવીશું જે બૌદ્ધિક કસોટીને લગતા હોય, જે પેટર્નને લગતા હોય, જે સિરીઝને લગતા હોય, એ બધા જ વિડીયો આપણે બનાવવાનો પ્રયત્ન કરો, અને કેટલાક વિડીયો આપણે બનાવ્યા પણ છે એ પણ તમે જોઈ લેજો। એટલે આ વિડીયોને 8મા ધોરણના વિદ્યાર્થી સુધી મોકલવાનું ચૂકતા નહીં। જો તમને આ વિડીયો નથી કામનો તો 8મા ધોરણના વિદ્યાર્થી સુધી આ વિડીયોને ચોક્કસ પહોંચાડજો। આગળ વાત કરીએ શિષ્યવૃત્તિની રકમની, આપણે વાત કરી કે 48000 રૂપિયા એમને મળશે। વિદ્યાર્થીની લાયકાત શું, એમ જ કોઈ ફોર્મ ભરી શકે નહીં? તો પહેલી એક લાયકાત, એ 8મા ધોરણમાં અભ્યાસ કરતો હોવો જોઈએ, બીજો કોઈ જ વિદ્યાર્થી આ ફોર્મ નહીં ભરી શકે। ફક્ત ને ફક્ત કયો વિદ્યાર્થી આ ભરી શકે? જે 8મા ધોરણમાં અભ્યાસ કરતો હોય, એટલે કે પ્રાથમિક શાળામાં
છથી આઠની અંદર જે આપણી સ્કૂલો હોય છે એમાં આઠમા ધોરણનો જે વિદ્યાર્થી છે એ આ પરીક્ષા આપી શકશે. બીજી એક બહુ જ અગત્યની પરીક્ષા આવે NTSC, એ દસમા ધોરણનો વિદ્યાર્થી આપી શકે. એના પર આપણે વિડીયો બનાવીશું, એની પર આપણે તૈયારી કરાવીશું. એટલે આઠ અને દસના વિદ્યાર્થીઓને આ લાભ ન ચૂકાય એની સંપૂર્ણ જવાબદારી તમારી છે જે આ વિડીયો જોઈ રહ્યા છે. તમારી ફરજ છે કે આ વિડીયો દરેકે દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવો. તમને કામનો નથી પણ એ કોઈક વિદ્યાર્થીને કામ આવી જશે તો એનું પુણ્ય તમને મળશે. ત્યાર પછી આગળ વાત કરીએ ધોરણ સાત. ધોરણ સાતમાં એ શું કરેલું હોવું જોઈએ? તો જો એ ઓપન અથવા ઓબીસીમાં આવતો હોય, જો એ જનરલ અથવા બક્ષી પંચમાં આવતો હોય તો એને કેટલા ટકા લાવેલા છે? સાતમા ધોરણની અંદર એના 55% આવેલા હોવા જોઈએ. અને જનરલી આપણે જોઈએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જો હોશિયાર હોય એને 55% સરળતાથી આવી જતા હોય. એટલે 55% જે વિદ્યાર્થીના સાતમા ધોરણમાં આવેલા હોય એ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે. વાત કરીએ ST SCમાં, તો જે સમજો ઓપન અને બક્ષી પંચમાં નથી આવતા, જે ST અને ST માં એટલે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં જે વિદ્યાર્થીઓ આવે છે એ વિદ્યાર્થીઓએ 5% ઓછા લાવવાના. એટલે કે 50% સુધી જો એ સાતમા ધોરણમાં લાવેલા હોય તો એ પણ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે. અને સૌથી અગત્યનો પોઈન્ટ એટલે કે આવક મર્યાદા અને પરીક્ષાની ફી. આવક મર્યાદા તો આપણને ખબર છે, આપણી આવક ગમે તેટલી હોય પણ આવક કેટલી બતાવવાની એ આપણને બધાને ખબર છે. એટલે આવક મર્યાદા એ આપણને કોઈને લાગુ પડતી નથી, સિવાય કે સરકારી કર્મચારી અને પગાર બેંકમાં થતો એને લાગુ પડે. પરીક્ષા ફી, તો જનરલ ઓબીસી ને EWS. EWS એટલે કોણ? જે અત્યારે એટલે કે આર્થિક રીતે પછાત વર્ગ, પહેલાં જનરલ છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે, અને આર્થિક રીતે પછાત વર્ગ છે એવા જે વિદ્યાર્થી પાટીદાર જે સમાજ છે, અમુક લોકોએ ફોર્મ ભર્યા હશે, એ 70 રૂપિયા એમની ફી હશે. અને ફી કેવી રીતના ભરવાની? ઓનલાઈન. ત્યાર પછી PH એટલે જે હેન્ડીકેપ હોય, જે વિદ્યાર્થી ST માં આવતો હોય, જે SC માં આવતો હોય, જે આપણે અહીંયા વાત કરી અનુસૂચિત જાતિ અને જાતિ, એમને 50 રૂપિયાની ફી છે. કે દાદા તમારી સારા દ્વારા ભરવા હોય સારા તમારી પાસે પૈસા લેશે. ત્યાર પછી સૌથી અગત્યનો પોઈન્ટ એટલે પરીક્ષાનું માળખું. આ બધી વાત તો ગોળ છે, એ તો બધું સારા કરી નાખવાની, પણ આ બે વસ્તુ આપણે કરવા પડવાની અને તો જ આપણે પરીક્ષામાં પાસ થશું. અને વેરી ઇઝી, એટલું સરળ છે કે આપણે પરીક્ષા સરળતાથી પાસ કરી શકીએ. એટલી પરીક્ષા હાર્ડ પણ આવતી નથી. પણ જો આ બે પોઈન્ટને તમે ક્લિયર કરશો અને બધી જ વસ્તુ આપણે અહીંયા કરાવીશું, દરેકે દરેક વિડીયો આપણે બનાવીશું, જેથી તમારે દરેકે દરેક વિડીયો જોવાના, દરેકે દરેક વિડીયો વિદ્યાર્થી સુધી પહોંચાડવાના, અને વિદ્યાર્થીઓને જોઈને તો આ દરેક વિદ્યાર્થી મિત્રો 48,000માંથી કર્યા કેવા વિદ્યાર્થીઓ હોય, જે 100 વિદ્યાર્થી જોઈને 5 વિદ્યાર્થીને બીજું મળી જાય ને તો એ નસીબની વાત છે. એટલે ત્યાર પછી વિદ્યાર્થી NTSCમાં જશે, ત્યાં એ પરીક્ષા આપશે, અને ત્યાં તો આના કરતાં પણ વધારે એમને શિષ્યવૃત્તિની રકમ મળશે. મેટ એટલે શું? તો મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી. બૌદ્ધિક યોગ્યતા કસોટી અંદર કેવા પ્રશ્નો પૂછાય? તો 90 પ્રશ્નો પૂછાય અને એના 90 માર્ક્સ હોય છે. કેવા? તો પહેલાં એનોલોજીના પ્રશ્નો પૂછાય. એનોલોજીના પ્રશ્નો વેરી ઇઝી છે, આપણા વિડીયો બનાવેલા છે એ જોઈ લેવાના, અને બીજા પણ આપણે બનાવીશું. વર્ગીકરણના પ્રશ્નો પૂછાય, શ્રેણીના પ્રશ્નો પૂછાય, પેટર્નના પ્રશ્નો પૂછાય અને આકૃતિના પ્રશ્નો પૂછાય. આ 5 પ્રકારના પ્રશ્નો આની અંદર પૂછવામાં આવે છે, અને થોડાક જનરલ નોલેજના પણ પ્રશ્નો હોય. પણ આ 5 પ્રકારના જો પ્રશ્નો આપણે કરી લઈએ ને તો આ 90માંથી 90 પણ આવે, અને 90માંથી ઓછામાં ઓછા 50 પર લાવશું ને આપણે, તો પણ આપણને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. 50 પર ઘણા કહેવાય, 60 પર ઘણા કહેવાય, અને 70-80 સુધી તો આપણે ચોક્કસ લાવીશું, જો આપણે બધા જ વિડીયો જોઈશું અને સમજીશું તો. ત્યાર પછી સેટ. સેટ એટલે શું? શૈક્ષણિક યોગ્યતા, એટલે કે તમે એજ્યુકેશનની અંદર તમારી શું યોગ્ય શૈક્ષણિક યોગ્યતા કસોટી. એટલે શું એની અંદર? તો એની અંદર 90 પ્રશ્નો હશે અને 90 ગુણ. શું પૂછાય? તો ધોરણ 7 અને ધોરણ 8નું ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. જો તમને આ આવડે તો ગણિત તો થોડું ઘણું તમને આવડતું છે, સાદું વ્યાજ, ગણ, ગણમૂળ, વર્ગ, વર્ગમૂળ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, એવા કેટલાક દાખલાઓ છે એ પણ આપણે શીખીશું. સાયન્સ, વિજ્ઞાનની અંદર પણ તમને જે 7માં અને 8માં વિજ્ઞાન આવતું હોય એટલું જ તમારે કરવાનું છે. એની PDF પણ તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે. SS, સોશિયલ સાયન્સ, એટલે કે સામાજિક વિજ્ઞાનની અંદર પણ શું વાંચવાનું છે, કેવું વાંચવાનું છે, ધોરણ 7 અને ધોરણ 8નું જે સામાજિક વિજ્ઞાન છે એની તૈયારી કરી લેવાની.
આટલી તૈયારી કરશો ને તો આ 180માંથી 100 માર્ક્સ આપણે લાવીએ ને 100 કરતાં પણ આપણા વધારે આવે, પણ 100માં પણ આપણે એલિજિબલ થઈશું. 100 આવશે તો પણ આપણને શિષ્યવૃત્તિ મળવાની સંભાવના ખૂબ વધી જશે, પરંતુ જો આપણે 180માંથી 150 જો લાવીએ ને તો 48,000 તમારા 48,000 તમને મળી જશે. 150 આપણે લાવવાની જરૂર છે. 150 તો આપણે ઘણા કહીને 120માં પણ તમને મળશે જ, પણ આપણે 150 સુધીની તૈયારી રાખીશું જેથી કરીને આપણને દરેકને 140-135 સુધી આવી રહે. પરંતુ આપણે તૈયારી એવી કરવાની કે 180 આ બધી જ જવાબદારી તમારી છે. 7માં અને 8માં તો તમારે બધું આવડતું જ હોય, વિજ્ઞાન ને સમાજ વિજ્ઞાન બધું એ જ પૂછાવાનું છે. મેથની અંદર આપણે વાત કરીએ પ્રમાણે બધી તૈયારી આપણે એવા વિડીયો બનાવીશું એ તમારે જોઈ લેવાના. પરંતુ આ વિડીયો જે જોઈ રહ્યા છે એમની સંપૂર્ણ જવાબદારી એ છે કે સૌથી પહેલાં આ વિડીયોને ધોરણ 8ના દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવો. જો દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચશે તો વિદ્યાર્થીને ખબર પડશે કેવી રીતના ફોર્મ ભરવાનું, કોની પાસે ફોર્મ ભરાવવાનું અને કેવી રીતના તૈયારી કરવાની. એ વિદ્યાર્થી આપણી સાથે જોડાશે તો એને દિવાળી વેકેશનની અંદર આપણે સારામાં સારી તૈયારી કરાવી શકીશું. તેથી આપ સૌને નમ્ર વિનંતી કે આ જે વિડીયો છે એ દરેકે દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડો જે 8મા ધોરણમાં અભ્યાસ કરતો હોય. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીએ ત્યારે આ પરીક્ષા વિશે કેવી રીતના પરીક્ષા આપવાની અને કેવા વિડીયો હશે, કેવા પ્રશ્નો પૂછાય એનું સોલ્યુશન આપણે કરીશું. આભાર.